એરલાઇન્સ કંપનીના સીઈઓ મનુ સુજિત્રાએ જણાવ્યું કે કતારગામ અનાથાશ્રમ ખાતે રહેતા આવા વિદ્યાર્થીઓ કે જે શિક્ષણ અને રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા હોય છે તેવા બાળકોને હવાઈ યાત્રા કરાવવી છે. આવા બાળકો છે જેઓને ક્યારેય એરપોર્ટ જોયું નથી. 20 મિનિટ સુધી તેઓએ હવાઈ યાત્રા કરી અને ખૂબ આનંદિત થઈ ગયા હતા. મનુ સુજિત્રાએ જણાવ્યું કે સુરતના લોકો સૌરાષ્ટ્ર પહોંચી રહે આ માટે સુરતના 3 ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, સૌજી ધોળકિયા અને લવજી બાદશાહ દ્વારા વેન્ચુરા એરક્રાફ્ટની શરૂઆત કરવામાં આવી હતી. 7 વર્ષથી સુરતમાં એકમાત્ર સેવાકીય ઉદ્દેશ્ય સાથે ચલાવવામાં આવી રહી છે. ઓલિમ્પિક અને પહેલા ઓલિમ્પિકમાં ખેલાડીઓની શાનદાર પ્રદર્શનથી આ 3 ઉદ્યોગપતિ એટલી હદે પ્રભાવિત થયા કે તેની ઉજવણી કરવા માટે તેઓએ અનાથ આશ્રમમાં ભણતા બાળકોને હવાઈ યાત્રા કરાવવાનો નિર્ણય લીધો હતો. અનાથ બાળકોને હવાઈ યાત્રા કરાવી તેમના શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી ઉજ્જવળ બને અને સમાજથી વિખોટા ન પડે તે માટે પ્રોત્સાહન આપવા માટે સૌપ્રથમ વિમાન વિશેની સમજણ આપવામાં આવી હતી. ત્યારબાદ પાયલોટ બનવું હોય તો કઈ રીતે આગળ વધી શકાય તે સમજાવીને બાળકોને હવાઈ યાત્રાનો આનંદ આપવામાં આવ્યો હતો. આ સાથે બાળકોના ઉત્સાહ વધારવા માટે એક વિશિષ્ટ પ્રોગ્રામ આપીને બાળકોને વિશિષ્ટ ઇનામથી નવાજવામાં આવ્યા હતા. નમસ્કાર, મારું નામ મનુ સુજિત્રા છે. હું વેન્ચુરા એપ કનેક્ટમાં એડમિનિસ્ટ્રેશન સંભાળું છું અને આજે શિક્ષક દિવસ છે. ઉપરાંત આપણે જે પેરા ઓલિમ્પિકમાં આપણે જે પુષ્કળ મેડલ લાવ્યા, અત્યાર સુધીના જે મેડલો આવ્યા છે એને કદાચ વિશેષ મેડલ લાવ્યા એટલે બાળકોને પ્રોત્સાહન મળે એના માટે આપણે અનાથ આશ્રમના બાળકોને જોયરાઇડ કરાવી, પૂરા સિટી ઉપર એને ફેરવા, બધું બતાવ્યું. એમના માટે આ પહેલો અનુભવ હતો એટલે બાળકો ખૂબ જ ખુશ છે, અતિશય ખુશ છે અને એમના પોતાના અનુભવો એ કહે છે. ઉપરાંત એ ત્યાંથી જઈને હોસ્ટેલ ઉપર જઈને પોતાના અનુભવ બાળકોને કહે છે, એનાથી બધા બાળકો પ્રોત્સાહિત થશે અને એક એના માટે એટલો બધો ખુશી છે કે આ બધા બાળકો પહેલી વાર વિમાનમાં બેસે છે એટલે આજે એ ખુશ ખુશ છે અને અતિશય ખુશ છે અને એને ખુશ જોઈ અને અમને પણ ખૂબ આનંદ થયો છે. ભાદાણી મિહિર વિઠ્ઠલભાઈ, શું કહેશો, આજે કઈ જગ્યાએ આવ્યો છો અને કેવું ફરવાનું લાગ્યું? બહુ મજા આવી અને પહેલી વાર ગયો છું જીવનમાં. મને એમ હતું કે કંઈક મેળવીને સ્ટડી કરીને પછી જવા મળશે, પણ અત્યારે આશ્રમ થકી મને પહેલી વાર જવા મળેલું છે. ફર્સ્ટ ટાઈમ તમે પ્લેનમાં બેઠા? જી, ફર્સ્ટ. ઉપરથી કે નીચેથી કેવું ખુશી અનુભવ? સિટી વ્યૂ બહુ મજા આવી જોવાની અને ક્યારે એક્સપેક્ટ નહોતી કરી કે જેવી નીચેથી દેખાતી હોય એનાથી સુંદર વધારે ઉપરથી દેખાતી હશે. બહુ મજા આવી. કેટલા લોકો તમે હતા? અમે 8 લોકો, 8 લોકો ને એક સર મળીને 9 લોકો હતા. આગળ શું ભવિષ્યમાં શું કરવા માગું? સીએ કરવા માગું છું અને પછી સીપીટી સીએસ ને એમબીએ થવા માગું છું. બ્યુરો રિપોર્ટ, TV9 ઇન્ડિયા.